ગુડ મોર્નિંગ ક્લાસ આજે આપણે જોઈશું ડાયરેક્ટ એન્ડ ઇન સ્પીચ એટલે કે પ્રત્યક્ષ અને કથનના ભાગ બે પહેલા ભાગમાં આપણે જોયું આરવી અને ડીએસ વિશે આરવી એટલે રિપોર્ટિંગ વબ ડીએસ એટલે કે ડાયરેક્ટ સ્પીચ જો આપણે રિપોર્ટિંગ વબ એટલે કે આરવી સદા વર્તમાન કાળમાં હોય તો ડીએસમાં કોઈપણ કાળ પરિવર્તન થતો નથી જો આરવી કોઈપણ પ્રકારના ભૂતકાળમાં હોય તો અહીંયા પરિવર્તન થાય છે પણ આરવી જો તમારે ભૂતકાળમાં હોય પણ જે ડીએસ હોય એ સત્ય હોય યુનિવર્સલ ટ્રુથ હોય તો પણ એમાં ફેરફાર થશે નહીં ઓકે તો હવે આગળ આપણે આગળ વધીશું જોઈશું પ્રોનાઉન્સ વિષય એટલે કે સર્વનામ ચાલો સર્વનામ એમાં કઈ રીતે પરિવર્તન કરશું એના વિશે થોડીક માહિતી મેળવી લઈએ ડીએસમાં આવતા સર્વનામોમાં તથા ફેરફારો પણ નોંધી લઈએ ડીએસ ના પહેલા પુરુષ એટલે કે ફર્સ્ટ પર્સન નું રૂપાંતર આરવી ના કરતા પ્રમાણે થશે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈ લઈએ કરતા કયા કયા હોય છે કરતા એટલે કે સબ્જેક્ટ વિદ્યાર્થી મિત્રો સબ્જેક્ટ કયા કયા હોય છે આઈ વી યુ પહેલા પુરુષ એટલે કે ફર્સ્ટ પર્સન નું રૂપાંતર આરવી ના કરતા પ્રમાણે થશે હવે પહેલા કે આપણે આરવી અને એનું વાક્ય લખી નાખીએ કઈ રીતે જેમ કે આપણે ચોપડીમાંથી જ લઈ લઈએ એક્ઝામ્પલ હી સેઝ કોમા હી વેલ કોમા ઓવર ઓકે અને આપણે શું કહીએ છીએ આરવી અને આને શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે ડીએસ આરવી અને ડીએસ આરવી એટલે કે રિપોર્ટિંગ વોપ અને ડીએસ એટલે કે ડાયરેક્ટ બીચ તો આમાં કઈ રીતે થશે રૂપાંતર પાછી લઈએ ફરી એક વખત ડીએસના પહેલા પુરુષ એટલે કે ફર્સ્ટ પર્સનનું રૂપાંતર આરવીના કર્તા પ્રમાણે થશે હવે વિદ્યાર્થી મિત્રો પહેલો પુરુષ એટલે કે આપણે જ્યારે પોતાની વાત કરતા હોઈએ ને ત્યારે શું ગણાશે એ પહેલો પુરુષ પહેલો પુરુષ એટલે કે આપણે જ્યારે પોતાની વાત કરીએ છીએ તો આઈ એટલે કે હું એટલે હું મારી પોતાની વાત કરું છું ને તો આ શામાં આવશે ફર્સ્ટ પર્સન એટલે કે પહેલા પુરુષમાં શું આવશે આઈ તો એનું રૂપાંતર કઈ રીતે થશે વિદ્યાર્થી મિત્રો આરવીના કરતા પ્રમાણે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો હવે એવા કરતા કયા કયા હોઈ શકે છે તમારા એ આપણે જોઈ લઈએ જેમ કે ફર્સ્ટ પર્સનમાં કયા કયા કરતા હોય છે ફર્સ્ટ પર્સનમાં એટલે પહેલો પુરુષમાં I, મી માય માઇન માય સેલ્ફ પછી આ એક વચન છે પછી બહુવચનમાં વી અસ અવર અથવા અવર્સ આ છે ફર્સ્ટ પર્સન એટલે પહેલા પુરુષના કરતાઓ આઈ મી માય માઇન્ડ માય સેલ્ફ વી અસ અવર અને અવર્સ અહીંયા વી પણ છે વી શું છે ફર્સ્ટ પર્સન એટલે પહેલો પુરુષ તો આમાં જે ફેરફાર થશે એ કોના પ્રમાણે થશે વિદ્યાર્થી મિત્રો આરવીના કરતા પ્રમાણે તો આરવીના કરતા એટલે કે આરવી છે એનો કરતા હી છે જો અહીંયા તમને આઈ આપ્યો હશે તે શામાં ફરી જશે વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ હીમા આપણે હમણાં વાંચ્યું છે જો તમારો ડીએસનો પહેલો પુરુષ હોય રૂપાંતર સામાં થશે આરવીના કર્તા પ્રમાણે ઓકે હવે બીજો વાંચી લઈએ ડીએસના બીજા પુરુષ એટલે કે સેકન્ડ પર્સનનું રૂપાંતર આરવીના કર્મ પ્રમાણે થશે આરવીના કર્મ પ્રમાણે એ આપણે આગળ ઉદાહરણ આવશે ત્યારે જોઈ લઈશું હવે બીજો પુરુષ કોને કહેવાય છે આપણે જોઈ લઈએ જે આપણે કોઈ સામેવાળા વ્યક્તિ સાથે વાત કરી છે બીજો પુરુષ એટલે કે તમારો ફક્ત યુ આવશે શું આવશે એ સેકન્ડ પર્સન થયો એસ પી એફપી એટલે કે ફર્સ્ટ પર્સન એસપી એટલે કે સેકન્ડ પર્સન વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે છે ફર્સ્ટ પર્સન અને સેકન્ડ પર્સન એમાં શું આવશે યુ યોર્સ યોર સેલ્ફ એ રીતે આ એફપી છે આ શું છે સેકન્ડ પર્સન આ પહેલો પુરુષ આ સેકન્ડ પુરુષ એનું પરિવર્તન કેમ થશે રૂપાંતર આરવીના કર્મ પ્રમાણે અહીંયા આરવીના કરતા પ્રમાણે અહીંયા આરવીના કર્મ પ્રમાણે હવે ત્રીજું ડીએસના ત્રીજા પુરુષ એટલે કે ત્રીજા પુરુષનું રૂપાંતર થતું નથી નો ચેન્જ ત્રીજો પુરુષ એટલે કે ધ્યે આવી ગયું હી શી ઇટ એમાં કોઈ પણ જાતનું રૂપાંતર આવશે નહીં વિદ્યાર્થી મિત્રો તો આપણે આગળ વધીશું અને ના ઉદાહરણ જોઈશું અહીંયા શોર્ટમાં આપ્યું છે ફર્સ્ટ પર્સનમાં સબ્જેક્ટ પ્રમાણે જેમ કે આપણે જોયું સબ્જેક્ટ પ્રમાણે સેકન્ડ પર્સનમાં ઓબ્જેક્ટ પ્રમાણે એટલે કે કર્મ પ્રમાણે અને થર્ડ પર્સનમાં નો ચેન્જ યાદ રાખવા માટે એક બે ત્રણ ફર્સ્ટ પર્સન સેકન્ડ પર્સન થર્ડ પર્સન એસ એટલે કે સબ્જેક્ટ ઓ એટલે કે ઓબ્જેક્ટ નો એન એટલે કે નો ચેન્જ એટલે એસ ઓ એન આટલું શોર્ટકટ છે યાદ રાખવા માટે હવે આપણે જોઈ લઈએ સિમ્પલ પ્રેઝન્ટેન્સ એના ઉદાહરણો જેમ કે અહીંયા એક વાક્ય છે રવિ રવિ સેઝ આશીષ લર્ન્સ ઇંગ્લિશ આ ડાયરેક્ટ કથન છે પ્રત્યક્ષ કથન છે આપણે એને ઇનડાયરેક્ટમાં ફેરવવાનું છે તો કઈ રીતે સૌથી પહેલા આપણે આરવી જોવાનું કયા કાળમાં છે પ્રેઝન્ટેન્સ આ તો વર્તમાન કાળ છે જોઈ લો અહીંયા એસ લાગ્યું છે એટલે આરવી કયા કાળમાં છે પ્રેઝન્ટેન્સ જો આરવી તમારો પ્રેઝન્ટેન્સમાં હોય એટલે કે વર્તમાન કાળમાં હોય તો જે ડીએસ હોય છે એમાં કાળ પરિવર્તન થતો નથી બરાબર તો ચાલો તો રવિશેષ શેષ કન્જક્શન શું આવે છે આપણે ધેટ ફરજિયાત મૂકવાનો રહેશે હકાર વાક્યોમાં બરાબર કન્જક્શન શું આવશે આમાં ધેટ આપણે ધેટ લગાડીએ છીએ તો રવિ સેઝ ધેટ જે કોમાં આવે છે અહીંયા અને જે આ ઇન્વર્ટેડ કોમા આવે છે એ નીકળી જાય છે ઇનડાયરેક્ટ સ્પીચમાં તો રવિ સેઝ ધેટ અહીંયા આશિષ લખ્યું છે હવે આશિષ શું છે આપણે શું જોઈએ છે ડીએસનો કરતા જો કયો છે આશિષ એટલે કે આશિષ એટલે શું હી છોકરો અહીંયા જોઈ શકો છો તમે આસિટ એટલે કે હી એમાં હીમાં કોઈ ચેન્જ થાય છે તમારે નથી થતો નો ચેન્જ જેમ કે આપણે અહીંયા જોયું થર્ડ પર્સનમાં નો ચેન્જ થર્ડ પર્સન કોને કહેવાય છે જ્યારે આપણે ત્રીજા વ્યક્તિની વાત કરીએ છીએ હી શી કા તો ઇટ બરાબર તો અહીંયા હી છે તેમાં હીનું જ રહેશે એટલે આશીષનો આશીષ રહેશે અને કાળ પરિવર્તન થતો નથી એના કારણે લન્સનું લન્સ અને ઇંગ્લિશનું ઇંગ્લિશ સ્ટોપ આ રીતે પછી બીજો વાક્ય જોઈ લઈએ હી શેડ ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન પહેલા આરવી જોઈ લઈએ આપણે આરવિશામાં છે પાસ્ટ ટેન્સમાં છે વિદ્યાર્થી મિત્રો ભૂતકાળ છે શેડ છે એટલે શેઝ હોય તો વર્તમાન કાળ હોય છે પણ અહીંયા શેડ છે એટલે ભૂતકાળ છે પાંચ ટેન્સ અને અર્થ મોઝ રાઉન્ડ ધ સન અને વાક્ય કયો થયું આ મોઝ રાઉન્ડ ધ સન આ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે ઓકે હવે આને આપણે ફેરવીએ ડાયરેક્ટમાં તો કઈ રીતે હી શેડ હી શેડનું હી શેડ કન્જક્શન ધેટ મૂકીએ છે આપણે પછી આ જો ધ અર્થ મૂવ રાઉન્ડ ધ સન આ એક યુનિવર્સલ ટ્રુથ છે તો આમાં કોઈ ફેરફાર થશે નહીં વિદ્યાર્થી મિત્રો તે બેઠો જ વાક્ય તમારે લખી દેવાનો રહેશે ધ અર્થ મૂવ રાઉન્ડ ધ સન ડીએસ સાતત સત્ય છે તેથી કાળમાં કોઈ પરિવર્તન થશે નહીં જેમ કે મેં અત્યારે કીધું હવે આપણે જોઈ લઈએ ત્રીજો વાક્ય હી સેઝ આઈ પ્લે ક્રિકેટ હી શેસ આઈ પ્લે ક્રિકેટ આ ડાયરેક્ટ સ્પીચ છે હવે ઇનડાયરેક્ટ પહેલાં જોઈ લઈએ સેસ છે એટલે કે વર્તમાન થયો બરાબર તો વર્તમાન કાળમાં આપણે કાર્ડનું પરિવર્તન કરતા નથી તો અહીંયા ખાલી સર્વનામનું પરિવર્તન થશે તો પહેલાં હી શેસનું લખી દઈએ હી શેસ પછી કન્જક્શન ધેટ મૂકી દઈએ પછી આઈ શું છે અહીંયા જોઈ લેવું આપણે આઈ શું છે પહેલો પુરુષ તો પહેલો પુરુષનું કઈ થશે આરવીના કરતા પ્રમાણે પહેલો પુરુષનું શું થશે આરવીના કરતાં પ્રમાણે તો આરવીનો કરતાં આ આરવી છે આપણો એનો કરતાં શું છે હી તો શું આવી જશે અહીંયા આઈનું હી હી પ્લેનો પ્લેસ ક્રિકેટ હવે અહીંયા હી સાથે આપણે ક્રિયામાં એસ ઇ એસ લગાડીએ છીએ એના માટે અહીંયા પ્લેસ આવી ગયું છે આઈ સાથે આપણે ક્રિયામાં કંઈ નથી લગાડતા પણ હી સાથે આપણે એસ કા તો એસ લગાડીએ છીએ ને અને પ્લેમાં આપણે એસ લગાડશું ક્રિકેટ આ ફરી ગયું તમારે ઇન્ડાયરેક્ટ સ્પીચમાં પહેલો પુરુષ આઈઆરવી ના ત્રીજા પુરુષ હી પ્રમાણે બદલાશે જેમ કે આપણે જોયું આઈનું શું થશે હી પછી આગળ વધીએ ચોથો વાક્ય યુ સે ટુ મી યુ આર બોલ્ડ ડાયરેક્ટ સ્પીચ છે હવે યુ સે ટુ એટલે કયો કાળ થયો વર્તમાન કાળ કે સેડ નથી સે ટુ છે અને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો સે ટુ નું સમા ફરી જશે ટેલમાં સમા ફરી જશે સે ટુ નું તમને વાક્યમાં જો યુ સે ટુ મી યુ આર બોલ્ડ હવે આપણે જોઈ લઈએ સે ટુ નું શું થશે વિદ્યાર્થી મિત્રો ટેલ આટલું યાદ રાખવું બરાબર સે ટુ આપ્યો હશે તમને આરવીમાં તો એનું સમા ફરી જશે ટેલમાં તો યુ ટેલ મી નું મી ટુ નહીં લગાડતા ખાલી ટેલ આવશે સે ટુ નું સમા ફરી જશે ટેલમાં મી કન્જક્શન શું આવશે સંયોજક ધેટ પછી યુ છે એટલે કે બીજો પુરુષ આમાં ફરી જાય છે આરવીના ના ક્રમ પ્રમાણે એટલે કે કર્મ પ્રમાણે એટલે કે મી પ્રમાણે તો મી નું શું થશે આઈ અને આઈ સાથે આપણે ઉપયોગ કરીએ છીએ એમ નો આઈ સાથે આર તો નહીં આવે ને વિદ્યાર્થી મિત્રો આઈ સાથે આપણે એમ નો ઉપયોગ કરીએ છીએ એટલે આઈ એમ બોલ હવે ડીએસ નો બીજો પુરુષ યુ આરવી ના કર્મ એટલે કે ઓબ્જેક્ટ મી પ્રમાણે બદલાશે તો આપણે યુ નું મી કરીએ ત્યારે મી નું શું થઈ જાય આઈ ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈ લઈએ આપણે ઉપરના વાક્યમાં સાદો વર્તમાનકાળ સાત્યસત્ય અને પર્સનલ પ્રોનાઉન્સ નું રૂપાંતર કર્યું છે તેનો અભ્યાસ કરો આપણે કંડ જોઈએ અત્યારે વાક્યમાં સે ક્રિયાપદ પછી કર્મ હોય તો સે પછી ટુ પ્રિપોઝિશન્સ આવશે જેમ કે સે પછી કોઈ કર્મ લખ્યો હશે જેમ કે અહીંયા તમે જોઈ શકો છો યુ સે ટુ મી કર્તા ક્રિયા કર્મ અહીંયા કર્મ આવ્યું છે પણ આ જો અહીંયા કર્મ છે હી શે અહીંયા કર્મ નથી આવ્યું પણ અહીંયા આવ્યું છે તો સે સાથે ટુ નો ઉપયોગ કરીએ છીએ આપણે અને સી ટુ ફરી જાય છે પછી સે પછી કર્મ આવેલું હોય તો ઇનડાયરેક્ટ કરતી વખતે સે ના બદલે ટેલ ક્રિયાપદ જે તે કાળ પ્રમાણે આવશે બરાબર સે હોય તો ટેલમાં ફરી જાય છે ઓકે નંબર ચાર સે ક્રિયાપદ સકર્મક હોવા છતાં કર્મ ઓબ્જેક્ટ વિના આવી શકે છે પણ ટેલ માટે કર્મ હોવું જરૂરી છે જ્યારે તમે વાક્યમાં ટેલ લખો છો એની સાથે કર્મ હોવું જરૂરી છે જેમ કે હી ટેલ્સ તો આ વાક્ય તમારો ખોટો થયો આમનો લખાય હી સેઝ ટુ મી સેઝ સાથે ટુ અને કર્મ હોવું જોઈએ પછી હી ટેલ્સ મી આ પણ ખરું છે કેમ કે અહીંયા કર્મ આવવું જોઈએ અહીંયા કર્મ નથી હી ટેલ્સ મી હી સેડ હિમ આવું ખોટું છે તો હી સેઝ આવશે

હી હી છે તો તો સાથે આપણે એસ એસ લગાડીએ હી ફરે મી ધેટ આઈ એમ ગ્રેટ યુ માં મી માણ શું લખીએ છીએ આપણે આઈ ને આ સાથે આપણે એમનો ઉપયોગ કરીએ છીએ અને ગ્રેટ લખી દઈએ છીએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા સાદો વર્તમાન કાળના વાક્યો પૂર્ણ થાય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું સાદા ભૂતકાળના વાક્યો